फोटो जे पुना धाणा आदिवासी तस्वीर में नजरे पड़े वीडियो में ती रीते नॉनस्टिक कुकवेर माटी में बनावे छे। प्राकृतिक आ एक एमनी प्रकृति पूजक तो है। आ रीते एक आ फ्राई करवानुं ऊंडू पात्र है पारंपरिक चालकू तेमज कलेड़ी आ कलेड़ी नजरे पड़े छे। विशेष प्रमाण में आ बने पात्र बनावाय छे। आ तस्वीर में तैयार पात्र नजरे पड़े छे जे नॉनस्टिक है ने एक पद्धति है ये बनावे छे ने एनो खास उपयोग आ बने पात्रों थतो होय मोटा पाये माटी में निर्मित कराय छे। एनी एक पद्धति छे एने आ जे पात्र छे माटी में बनाई देवामां आवे छे पाछी एने ताप में सुकाई देवामां आवे छे त्यारबाद एने आ तस्वीर में दृश्यमान थाय छे एम एने भठ्ठा में शेकवामां आवे छे। क्लीनी माटी में बनावेला पात्रों अने त्यारबाद जेवा पट्टा में शेकीने बहार आए तरत ज एनी उपर लाख अने गेरुं एनी पर अस्तर लगावामां आवे छे अने एने प्रोसेस करवामां आवे छे। त्यारबाद एने सूकी देवामां आवे छे बहार अने खुलामां मूकी देवामां आवे छे अने एनुं एक पेकेजिंगनी पण एक पद्धति छे। आदिवासीओ आने तैयार करी माल एने वांसना टोपलामां तैयार करी अने जे पांदड़ाओ छे पांदड़ाओमां एने मूकी अने हाट बजारमां वेचवा माटे तैयार करीने लई जाय छे। जयपुर राजस्थाननी विद्यार्थिनीए छोटाउदेपुरनो आदिवासी नॉनस्टिक क्राफ्ट साथे डिप्लोमा कर्युं छे। तस्वीरमां जे नजरे पड़े छे તે એ ડિપ્લોમાની એની પ્રેક્ટિસ છે એનો અહેવાલ છે। આપણે સમગ્ર અહેવાલની વિસ્તારપૂર્વક વાત કરીએ તો ઉત્તરપુર અઢાણક આદિવાસીઓ છે। શહેરોના મોલમાં મળતા નોનસ્ટિક કુકવેરને ટક્કર મારે તેવા માટીના નોનસ્ટિક બનાવે છે અને હાટ બજારમાં જ તેને જરૂર પૂરતા પૈસા મળતા તેઓ વેચી પણ મારે છે। નોનસ્ટિક માટીના વાસણો પણ સ્થાનિક લોકો જ ખરીદ કરે છે। આ માટીના પાત્રોની ખૂબી એ છે કે તે સ્થાનિક ક્ષેત્રમાંથી મળી આવતી ક્લે માટીમાંથી જ બને છે। તેની બનાવવાની રીત અને પદ્ધતિમાં પણ પ્રાકૃતિક પદાર્થો પ્રાકૃતિક પ્રતીકોની અનુભૂતિ થાય છે। શહેરોના વિવિધ ધાતુઓ પર નોનસ્ટિકના રાસાયણિક પદાર્થોનો ટોળ ચડાવી તેનો ખોરાક રાંધો ઉપયોગમાં લેવાય છે। આવા નોનસ્ટિક વાસણો આજકાલ પ્રત્યેક શહેરીના ઘરમાં જોવા મળે છે। આદિવાસી પરંપરામાં પણ નોનસ્ટિક વપરાય છે પણ તે શહેરોની તુલનાએ સાવ જુદું છે। આદિવાસી ધણક લોકો આવા માટીના કુકવેર બનાવે છે ક્લેમાંથી તેઓ આ વાસણો નિર્માણ કરે છે। તેઓ ક્લે માટીમાંથી સૌપ્રથમ માટીના પાત્રો ઘડી નાખે છે અને સૂર્યના તાપે સૂકી દે છે। તેઓ આ સૂકેલા પાત્રોને સળગતી દેશી ભઠ્ઠીમાં તપાવે છે ત્યારબાદ વાસણો પર ગેરું અને લાખનું કોટિંગ ચડાવે છે। પટ્ટીમાંથી બહાર કાઢીને તુરંત જ આ પ્રોસેસ કરી દેવાય છે। આગની પટ્ટી એ સરળ અને સર્વત્ર એક પ્રક્રિયા છે। તાળના વૃક્ષના સુકાયેલા પાંદડાનો ભઠ્ઠા તરીકે ઉપયોગ કરાય છે। તેની આગમાં માટીના પાત્રો તપાવાય છે જે ફક્ત અડધા કલાકનો સમય માગતી પ્રક્રિયા છે। લાખનું કોટિંગ જે પણ સ્થાનિકો દ્વારા જ ઉત્પાદિત પદાર્થ છે તે આ પાત્રોને પ્રવાહી ગણતર ન થાય તેવું અભેદ્ય કવચ બનાવી લીસું નોનસ્ટિક લેયર બનાવે છે। આ દર્શાવે છે કે સૌથી મોટી ઓર્ગેનિક પદ્ધતિની પ્રક્રિયા દ્વારા ક્લે માટીમાંથી નોનસ્ટિક વાસણો બનાવે છે। જયપુર રાજસ્થાનની વિદ્યાર્થિનીએ છોટાઉદેપુરના આદિવાસી નોનસ્ટિક ક્રાફ્ટ સાથે ડિપ્લોમા કર્યું છે। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રાફ્ટ એન્ડ ડિઝાઇન જયપુર રાજસ્થાનની વિદ્યાર્થીની મૃણાલિની બેદીએ આ વર્ષે તેનો ડિપ્લોમા ગ્રેજ્યુએશન છોટાઉદેપુરના અંબાલા ગામના ધાણક આદિવાસીઓ સાથે રહીને પૂરું કર્યું હતું। આ વિદ્યાર્થીના કાર્ય આદિવાસી ક્રાફ્ટને નવી દિશા આપી છે। જો આપે બોઈ લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો।